દરમિયાન આ સમગ્ર પ્રકરણને ભાજપના બે પૂર્વ જિલ્લા પ્રમુખોએ પણ ખૂબ ગંભીરતાથી લીધું છે અને ખાસ કરીને કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ધારાસભ્યો શ્રી તારાચંદભાઈ છેડા અને શ્રી પંકજભાઈ મહેતાએ આ બનાવ ગંભીર હોવાનું જણાવીને કોઈ પણ તવમતદારને નહીં છોડવામાં આવે તેમ જણાવ્યું હતું. ઘણા સમયથી નલિયામાં જે બનાવ બન્યો એ બનાવ વખોદવાને લાયક છે. ભારતીય જનતા પાર્ટી આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અમને દુઃખ એ વાતનું છે કે આ બનાવમાં અમારા અમુક કાર્યકર્તાઓના નામ આવ્યા છે અને નામ આવતાની સાથે જ એ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, બધું ભારતીય જનતા પાર્ટીનું, છતાં પણ આ કેસમાં ક્યાંય પણ ઢાંક પિછેરો ન થાય અને જેને અન્યાય થયો છે એને ન્યાય મળે એ માટે સતત રાજ્યની સરકાર, પ્રદેશ ભાજપ અને કચ્છ ભાજપ મદદરૂપ થવા માટે અને પોલીસને ક્યાંય પણ અડચણમાં મૂકવા માટેનો કોઈ પ્રયાસ પાર્ટીએ કર્યો નથી. બનાવ બન્યો છે એ દુઃખદ છે, પણ જે રીતે આ બનાવ જ્યારે આખો ભારતીય જનતા પાર્ટીએ કર્યો હોય એવો જે એક આભાસ ઊભો કરવાનો જે પ્રયાસ કરી રહ્યો છે, થઈ રહ્યો છે, એ પણ દુઃખદ છે. અને આવો પ્રયાસ કરવા માટેનો જે પણ પોલિટિકલ પાર્ટીઓ પ્રયાસ કરતી રહી છે એના ઉપર કાયદેસર પગલાં ભરવા માટે પણ પાર્ટી ગંભીરતાથી વિચારી રહી છે અને એ બાબતમાં કાયદાકીય સલાહકારોની સલાહ લઈને પણ અમે આગળ વધવાના છીએ. પ્રિન્ટ મીડિયા સાથે સતત સંપર્કમાં રહી અને સાચે સાચી માહિતી લઈ મેળવી અને પ્રજાને જાગૃત કરવા માટેની પણ યોજનાને આખરી સ્વરૂપ અમે આવતીકાલે આપવાના છીએ. એટલે સતત આપની સાથે પણ સંપર્કમાં રહી અને વધુ આ બનાવની અંદરમાં પોલીસને કેમ મદદરૂપ થઈ શકીએ અને જે પીડિતા છે એ પીડિતાને પણ કેમ આપણે મદદરૂપ થઈ શકીએ એ માટે પાર્ટી નમ્રપણે વિચારી રહી છે. ક્યારે પણ કોઈ પણ ચૂંટણી આવે એનાથી પહેલાં સત્તાધારી પાર્ટી અને સત્તામાં આવવાની સંભાવના હોય એવી પાર્ટીને નુકસાન કરવા માટેનો પ્રયાસ પોલિટિક્સની અંદર થતો હોય છે. મને લાગે છે કે આ ઘટના જે બની છે એ દુઃખદ છે, વખોડવા લાયક છે, પરંતુ આજે આ ઘટના જે સમયે મૂકવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક પાર્ટ ઓફ પોલિટિક્સ હોય એ પ્રકારનું મહેસૂસ થાય છે. જે ઘટના કચ્છની અંદર બને, આપ પાર્ટીના નેતાઓ અમદાવાદથી આવી ને ખોટા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર કરી અને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ છે. જે ખરા અર્થની અંદર પીડિતાએ જેના ઉપર ફરિયાદની અંદર નામ લખાવ્યા છે એ બધા જ ભારતીય જનતા પાર્ટીના 4 જેટલા અલગ અલગ જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર એને નૈતિકતાના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રાથમિક સભ્યપદેથી પણ રદ કરી દીધા છે. હજી એના ઉપર તપાસ થઈ રહી છે, પણ તેમ છતાંય તપાસની અંદર પણ ક્યાંય અસર એવી ન રહે કે આ ભારતીય જનતા પાર્ટીના નગરસેવક છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ એને ક્ષણનો વિલંબ કર્યા વગર સસ્પેન્ડ કર્યા છે. એનો મતલબ એવો થયો કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર એવું ઈચ્છે છે કે આમાં ન્યાયિક તપાસ થાય, આની અંદર કોઈ પણ દોષિત હોય એને બક્ષવામાં ના આવે અને કડકમાં કડક જે કાયદાની મુજબ સજા થઈ શકતી હોય એ સજા થાય એ અમારી બધાની લાગણી અને માંગણી છે અને વહીવટીતંત્ર અમને ભરોસો છે કે એ દિશાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરશે એવો અમને ચોક્કસપણે ભરોસો છે.